વાપીના વીઆઈએ હોલમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વલસાડ જિલ્લાના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત જાહેર સુનાવણીના કાર્યક્રમમાં કાંઠા વિસ્તારના માછીમારો તેમજ પર્યાવરણવિદોએ નારાજગી વ્યક્ત કરી સરકાર દ્વારા બનાવવામાં આવેલ નકશામાં માહિતીનો અભાવ હોવાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. ભારત સરકાર દ્વારા સીઆરઝેડ 2011 નોટિફિકેશન મુજબ સીઆરઝેડનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત ગ્રામ પંચાયત અને નગરપાલિકા સહિતના કાંઠા વિસ્તારને અલગ અલગ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જોકે આ નકશામાં લોકોના વાંધા સૂચનો મેળવવા માટે વાપીના વીઆઈએ હોલ ખાતે યોજાયેલ લોક સુનાવણીના કાર્યક્રમમાં ઉમરગામ તાલુકાના માછીમારો તથા પર્યાવરણવિદોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. 2011ના સીઆરઝેડ નોટિફિકેશન મુજબ દરેક રાજ્યોએ હાઈ ટાઈડ લાઇન, લો ટાઈડ લાઇન તેમજ સીઆરઝેડ એરિયા 1A, 1B, 2, 3, 4 એ પ્રકારે સીઆરઝેડ એરિયા નક્કી કરવા જરૂરી છે. તો તેના અંતર્ગત ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા આ પબ્લિક હિયરિંગની જવાબદારી આપેલી છે, એટલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પબ્લિક હિયરિંગ કન્ડક્ટ કરાવી આપવાની જવાબદારી સોંપવામાં આવેલી. શું આજે શું સૂચનો અંતર્ગત આ પબ્લિક હિયરિંગ હતો, શું સૂચનો કરવામાં આવેલા લોકોને અને હવે શું થઈ શકશે? એમ સૂચનોમાં લોકોના જે વાંધા હતા કે જે લોકોનો હતું કે ભાઈ આમાં અમુક નકશામાં અમુક ચોક્કસ બાબતો અમકી નથી થઈ અથવા નકશામાં સંબંધ નથી પડતી અથવા નકશાનો સ્કેલ ઘણો વધારે છે, તો એ બધી બાબતો ચર્ચા થઈ હતી અને એ બધી બાબતોની મિનિટ્સ બનીને ભારત સરકારમાં આ મિનિટ્સની રજૂઆત કરવામાં આવશે. કેટલા વલસાડ જિલ્લામાં કુલ કેટલા એરિયામાં આ લાગુ પડે છે, કેટલો વિસ્તાર છે? ટોટલ સીઆરઝેડની લંબાઈ 745 કિલોમીટર જેવી થવા જાય છે. વલસાડ જિલ્લામાં, વલસાડ જિલ્લામાં 745 વલસાડ જિલ્લામાં સીઆરઝેડની લંબાઈ કેટલા ગામો ઇફેક્ટ થાય છે? લગભગ 45 જેવા ગામોની આજુબાજુ સીઆરઝેડ એરિયામાં પડે. લોકોએ હવે વાંધા સૂચનો રજૂ કરેલા છે, એનું શું થશે? હવે મિનિટાઇઝ કરવામાં આવશે. લોક સુનાવણીનું પહેલાં પણ બોલી ગયો, આ લોક સુનાવણીનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જે નોટિફિકેશન પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવાની થાય છે એ અંગે લોકોનું શું કહેવું છે, તેના વાંધા કે જે કંઈ સૂચનો હોય તે અમારી આ મંચનું કાર્ય એટલું જ છે કે તે ખાલી નોંધવામાં આવે, નોંધીને તે રજૂઆતો ભારત સરકાર સુધી પહોંચાડવામાં આવે. MSS શેખ, પર્યાવરણવાદી. આજે જે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કન્સલ્ટેશન રાખવામાં આવ્યું હતું તેમાં દરિયા કિનારાના સમગ્ર જિલ્લાઓના નકશા બનાવી અને તેને અપ્રૂવ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં જે બી નકશા બનાવ્યા છે તેમાં મોટે ભાગે કલર કોડમાં અને નકશાઓમાં ભૂલો છે. ઘણી જગ્યાએ પંચાયતોને કે DIR સાથે કન્સલ્ટ કરેલું નથી. મોટાભાગનો જે જૈવિક રીતે સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તાર યોગ્ય રીતે ચિહ્નિત કરવામાં આવ્યો નથી. મેંગ્રોવ્સ છે, મડફ્લેટ્સ છે, ફિશિંગ એરિયાઝ છે, રિઝર્વ ફોરેસ્ટ છે, સેન્ડ ડ્યુન્સ છે, આ બધા જે ઇકોલોજીકલી ઇમ્પોર્ટન્ટ એરિયા છે એને નકશા પર યોગ્ય રીતે બતાવેલા નથી. મોટે ભાગે ગ્રામ પંચાયતોને આ નકશાઓ આપવામાં આવ્યા નથી કલરિંગ, અને ગ્રામ પંચાયતો આ બાબતે રજૂઆત કરી શકી નથી. માછીમારોને પ્રશ્ન પણ ઘણા હતા, એમના બોટ પાર્કિંગની જગ્યાઓ બતાવેલી નથી, મચ્છી સુકવણીની જગ્યા બતાવેલી નથી, એમના ઘરો અને એમની વસાહત પણ યોગ્ય રીતે ચિહ્નિત કરેલી નથી. ઓવરઓલ કદાચ જોવા જઈએ તો આ સુનાવણીનો ટેકનિકલી ફિયાસ્કો જ કહી શકાય. મોટેભાગે ઘણા લોકો આવ્યા હતા, જે લોકો આવ્યા હતા તે લોકો પાસે પોતાની પાસે કોઈક યોગ્ય માહિતી નહોતી, એટલે જે ટીવી પર બતાવ્યું તેના ઉપરથી જ લોકોએ પોતાના પ્રશ્ન પૂછ્યા છે. મોટેભાગે જે લોકો અહીંયા હાજર હતા તેમને જ પોતાને સમજવાની તકલીફ હતી, એટલે કન્સલ્ટેશન યોગ્ય રીતે થયું છે એમ કહી શકાય નહીં. તમારું નામ? જીતેન્દ્રભાઈ. જીતુભાઈ, ખાસ કરીને વાત કરીએ, જે જાહેર સુનાવણી હતી કેવી રહી? ઓવરઓલ સાહેબ, આમ તો અમારી પાસે કોઈની પાસે કઈ માહિતી હતી જ નહીં. અમે જે કઈ માહિતી અમને શેખ સાહેબે અમને આપી, બીજું કે અમારે અહીંયા જે સીઆરઝેડનો કાયદો બતાવે છે એમાં પહેલાં તો અમારા બોટનું લેન્ડિંગ સેન્ટર નથી. અમારા આટલી મોટી અહીંયાથી 300-400 કરોડની જે બોમ્બે ડક સુકવીએ છે એને એક્સપોર્ટ કરે છે એનું સ્થળ નથી. અહીંયા અમારા માણસો 4-9 મહિના જે અહીંયા કાંઠા કાઠી બની રહે છે, ઘર બનીને કાંઠા પર, એ નથી. અમને મેંગ્રોવ્સ નથી, અમારા અહીંયા સરુના ઝાડની ચિંતા નથી. એટલે સાહેબ, એમાં કેમ કહેવા જાય કે એમાં એક એક ફિયાસ્કો છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમને ક્લિયરિટી બતાવે, અમને એનો નકશામાં ચિહ્ન બતાવે ક્યાં સુધી સીઆર લાગવાનું છે, અમારી બોટ લેન્ડિંગ ને લાગવાનું નડવાનું છે કે નહીં, અમારી ડ્રાય ફિશિંગ જે રહી છે જગ્યાને નડવાનું છે કે નહીં, એ અમને બતાવવામાં આવે તો અમને ખ્યાલ આવે કે આ સીઆરઝેડ બરાબર છે કે નહીં.